हरे कृष्ण महाराज नि जय श्री स्वामी नारायण भगवान जय श्री घनश्याम महाराज नि जय श्री राधा रमण देव नि जय सर्वावतारे सर्वपरि सर्व कारण कारण स्थिर भगवान स्वामी नारायण एमने स्थाने विराजमान सारा स्वामीनारायण संप्रदाय गुरु धनी मालिक भगवान स्वामीनारायण जैने पोताना अपर स्वरूप तरीके स्थापन करा तमाम जवाबदारी भगवान ने जेना पर आपेली छे એવા આપણા વડતાલ દેશ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી એક સુખ્ય ગધરાણ આચાર્ય મહારાજ શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી ઓકે કાલે સરસૈમાં અમે હતા ખાતમુહૂર્ત કર્યું સરસ સરસિયા સરસિયા ને સરસય ને સરવય ને બધું ભેગું થયું ત્યાં પૂજ્ય માતુશ્રી પણ પધાર્યા હતા સવારમાં 4 વાગે નીકળી અને ત્યાં પહોંચ્યા એટલી ઉંમરમાં એ પણ સતત દાખલો કરે છે માતુશ્રી એમને પણ ધન્યવાદ કહેવાય ને નતર અત્યારે એ કઠણ બધું આવી જાય ત્યાંના રસ્તા દોડને બધું વહેલું જવું ગાડીઓમાં બેસવું અમે અહીંથી સાસણ અહીંથી આવ્યા તો થાકી ગયા કાલ વખત તો હોઈ ગયા તથા પૂજ્ય લાલજી મહારાજ શ્રી જોકે કન્ટિન્યુઅસ રોજના 3-3, 4-4 પ્રોગ્રામ 4 મહિના સુધીના તો કન્ટિન્યુઅસ લખાય છે એકાદશી બાકી રહી જાય ક્યારેક કેમ કે જમણવાર ન હોય ને અમારે સાધુ ને કેવું મળવું મળી ને ખૂણા માં બે જાય સમજાય બાકી જાય ભગત અમે કે બહુ નો આપી અમે હવે સ્વાર્થ વાળા થઈ ગયા અમને કઈક મળે તો જે સમજાય ન જે સમજાય તમામ સંપ્રદાયના બધા આચાર્ય મહારાજે સંબંધ રાખવાના ભગવાનને રાખવાના બધાને હાલો ભાઈ મહારાજ અહીંયા આવો કાલે ત્યાં હતા સરસ્વતી બાળ મંડળ ની કેતો ની ઈચ્છા હતી નાના નાના છોકરાઓની કે લાલજી મહારાજ શ્રી આવે અમારા સ્કૂલમાં તો ત્યાં ગયા ભગવદ્ ગીતા નો પાઠ કર્યો 15મા અધ્યાય નો છોકરા એ બધા તો લાલજી મહારાજ ખૂબ રાજી છે કારણ કે વિશ્વમાં ગુરુ પદે ભગવાન એને સ્થાપન કરેલા સનાતન ધર્મ હિન્દુ ધર્મ જે કહેવાય બધાના ગુરુ પદે કહેવાય ને એટલે બધાને સાચવા અમે હોય તો અમે આને સાચવાના અને અમારે ત્યાં ગમે વાડી અમે બધા રઘુવાડી જ રહી છે અને ગમે એવા માણસ આવે ને બાપુજીને કહીને કે મહારાજ કે આ બરાબર નથી કે અમારે આશરો આવ્યો તો અમારે કઢાય નહીં અમારે કાઢવા પડે પછી કાંઈક તો કરો ને ભાઈ સુરા ખાશે અમારે ઘણા ઓપરેશન કરવા પડ્યા બાપુજી નો કરે તો શું કરવા નંદસન તો ઓલા મારતા નહીં કરે પણ ઓલા બાવળિયા ને ઠૂઠે બાંધતા સમજા એને કરે ને પછી રેડે પાણી તું એટલે એમનો સ્વભાવ કૃપા દયાળુતા હોય જોકે અનંત જીવાત્માનો મોક્ષ કરવાનો ભગવાનને એમ આચાર્ય પદ પણ વિશાળતા વાળો પદ છે અમારે ત્યાં ઘણા ગાય મૂકી જતા આંધળિયું લુલી લંગડી તો એમ હાચ બને ને બધા એવું એટલે બધાને મહારાજ શ્રી બધાને હાચવાને ટૂંકમાં લાલજી મહારાજ શ્રી પાછું આપણે દિવસે પૂરું થઈ જાય સંબંધ રાતે હોઈ જાય તે આપણે પૃથ્વી નો સર્કલ ચાલુ જ હોય ત્યાં દુબઈ વાળા જાગે 12 વાગ્યા પછી ત્યાં પછી આફ્રિકા વાળા આવે ત્યાંથી આગળ જાય લંડન વાળા આવે 6 કલાક પછી ત્યાં સવાર થતા વાળા પાછા ન્યૂજર્સી વાળા આવે ત્યાં એની આગળ જાય તો વળી પાછા શિકાગો વાળા જાગે તેને રાત દિવસ તો ચાલુ જ હોય ત્યાં કેલિફોર્નિયા વાળાને ફોલાવે પછી ઓસ્ટ્રેલિયા વાળા ચાલુ તો ઇન્ડિયા વાળા તો હોય પણ એટલે રાતે દિવસે સભા સત્સંગ ચાલુ ચાલુ હોય તો જોકે એ પદ ભગવાને એવું આપ્યું છે અને જોકે અત્યારની વિચ્છે લડાઈ જોકે જે જોઈએ આપણા મોક્ષ માટે ભગવાને જે શાસ્ત્રમાં બતાવી જ આપણે કરવાનું છે નવું કરનારા બધા કરે છે ભગવાન સ્વામિનારાયણ તમામ મિલકતના મંદિરોના માલિકી હક તરીકે ભગવાને કોઈ આપ્યું હોય તો દેશ વિભાગનો લેખ મહારાજ બિલ કરીને આપ્યું કે તમામ સંપ્રદાયના ગુરુ ધણી માલિક તરીકે આચાર્ય મહારાજ છે સંતોની જરૂર છે આપણે કઈ ખંડન નથી કોઈનો સંતોને રાખવા જ પડશે થોડા આપણે પાંચ બહુ ઝાઝા નથી પણ રાખવા તો પડશે હું ટૂંકમાં પ્રસંગ કહું અમુક કહેવું તો આ પ્રમોદભાઈ છે ને
ઈ કથા વાર્તા કરે ગામડે ફરે ને સંતો નો મહિમા એટલો છે. નટુ બાપા ને બધા કથા કરે, નતર અમુક પછી કથા કરે તો મહિમા. એક ભગત અમારે આવ્યા હતા એટલે ત્યાં વાડિયા મળવા આવ્યા કે લાલજી મહારાજે જે ગામમાં જવાના હતા એટલે લાલજી મહારાજ કે અમે સંતો આવી છીએ. ના ના બાપુજી સંતો ની જરૂર નથી કે. તો લાલજી મહારાજ કઈ ન બોલ્યા. પછી થોડી વાર તો પછી લાલજી મહારાજ નીકળતા હતા કે કાંઈ વાંધો નહીં કે સંતો અમારે રે આવે છે. ના ના કે સંતો ને અમારે જરૂર નથી કે. સમજ્યા તમે? એટલે કે અમારે સંતો ને જરૂર નથી એટલે એવું નથી. એ પછી લુખે સાવ થવાનું નથી. બધા સંતો ની જે છે ગઢડા વડતાલ જુનાગઢ ના આપણે અરે છે રાખવાના જ છે. સમજ્યા? પ્રમોદ ભગત છે ને એ કથા કરે છે, ગામડે ફરે છે અને એ કઠણ છે. એમને જ કીધું હતું થોડા ગામડા ફરો. અત્યારે 80 પાટો છે વાવે છે. તમારા ખર્ચે ગામડે ફરીને સત્સંગ કરાવો. તમે ત્યાં બેઠા બેઠા બોલો છો, બહાર નીકળો. મેં તો ખર્ચો થાય ને પાછો તો એ ત્યાં બે દીમાં તો ક્યાંક રહી જાય ત્યાં. સમજ્યા તમે? પાછા આવી જા ઘેરે. એટલે કહેવાનું છે બધી વસ્તુ રાખવાનું છે. ભગવાન છે, આચાર્ય મારા છે, હરિભક્તો છે, સંતો છે, બધી શાસ્ત્રો છે અને દેવ છે. બધાને જોઈન્ટ થાય અને મોટી વસ્તુ બધી છે આપણી પાસે. સંપ્રદાય છે, સંતો છે, હરિભક્તો છે, બધી વસ્તુ. એક વસ્તુ નહોતી. હું નથી, હંપ નથી. હમણાં એવું ને હંપ આપજો. એક જ ભગવાનને માગવાનું છે. સંપત્તિ છે, મિલકત છે, મંદિરો છે, પણ ભગવાને જે રીતે શું કરી, મહારાજે બધી મિલકતના માલિક આચાર્ય બનાવ્યા. શું બનાવ્યા? દેવ પોતે વહીવટ નથી કરતા. રાધારણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ પોતે વહીવટ નથી કરતા. એનું મેનેજિંગ કોને કરવાનું છે? આચાર્ય મારા છે. બધું હકે એમને એવો. પણ હવે લોકો અમને બધાને એમ છો કે એના કરતા અમે માલિક થઈ જાય થારો. સમજાય? અને જોજો આચાર્ય મારા ને હામાં થાય ને જ વ્યક્તિ, મારે કોઈનું ખંડન નથી કરવું. એક પૂજાવા વાળા છે, એ જ પૂજાવા જઈને છે ને એ આચાર્ય મહારાજ નહીં જાય. બીજા પ્રાઇવેટ સંસ્થા વાળા દેવ મહારાજ અત્યાર સુધી દેવ ની નિષેધ કરવાનું કીધું હતું ને બધા, પણ એ બધા એ દેવ જ પોતે લઈ જાવ તો આપણે શું કરીએ પછી? પોતે કરી લે છે. એટલે પ્રાઇવેટ સંસ્થાઓ ભલે એમ કે પ્રકારે પણ પ્રાઇવેટ જ હશે બધી. આપણને તો અનુભવ વાળા છે બધા બિઝનેસમેન ને. એટલે ટૂંકની અંદર પ્રાઇવેટ સંસ્થાઓ, પહેલો વર્ગ પૂજા વાળો, બીજો પ્રાઇવેટ સંસ્થા વાળા, અને ત્રીજા ભગવાનની જેને આજ્ઞા ન પાળવી હોય એ ત્રણ સિવાયના બીજા કોઈ નહીં હોય. પછી તો બિચારા અમુક કેવું હોય મંદિરમાં રહેતા હોય એટલે પરાધીન પણ અમુક રહેતા હોય. અંદરથી તો 100% મારે શ્રેરે છે જાજા સંતો, પણ જેનો અધિકાર ને ઓલું ન હોય બિચારા બોલી ન હોય. કારણ કે અમે વડતાલ મારે અમને ખબર છે એ કે હવે સાચું તો એ છે, પણ હવે અમે શું કરી બધું બંધ થાય મારે. સમજ્યા તમે? જાય નાવા ના હોય બીજા હોય એને ખબર ના હોય, વૃદ્ધ હોય વડીલો. પણ ટૂંકમાં આપણને ભગવાને જે વસ્તુ આપી એ આપણે રાખવાની, અને બીજા જે કાંઈ જોડાણા હોય ને એ બીજા ત્રીજા સ્વાર્થથી જોડાણા હોય. સમજાતો? એ કે બહુ વિવેચન કરવાની હવે જરૂર નથી, બધું સ્પષ્ટ છે ઓનલાઈન બધું. એટલે વિશેષ જોકે ધન્યવાદ તમને બધાને છે. પ્રમોદભાઈની સભા હતી, બમટાભે વાત કરી, લાલજી મહારાજ એમને આજ્ઞા કરી, તે બધે વિચરણ કરીને આવ્યા. અમને પણ ખૂબ લાભ મળ્યો. હરિજાતનો અમે અમારે આવવાના નહોતા, અમે આમ વડતાલ દૂર થઈ ગયા. નતર તો વિચરણ કર્યા કરતા માવજી બાપા પેલા ફેરા કરતા 2000-3000 ગામડામાં છે. ફક્ત ચાલુ જ રહેતા હતા, અમે રાઉન્ડ ચાલુ જ મારતા હતા. પણ હમણાં થોડુંક ઓછું થઈ ગયું. હવે ખરેખર પ્રમોદભાઈ દ્વારા આપણે એટલું જાણવાનું માવજી બાપા પાસેથી કે હરિભક્તો પણ જે તૈયાર હોય, યુવાનો હોય, કથા વાર્તા કરી શકતા હોય, એની એક જવાબદારી છે. એમણે પણ આજુબાજુના ગામ હોય, પોતાના ગામ હોય, જ્યાં સભા સત્સંગ કાંઈ નહીં તો એકાદશીની સભાઓ હોય, કીર્તન કરવા, ધૂન કરવા, એમાંથી ચાલુ થયો કાદુ ચરિત્ર વાંચવું, એમ પણ કરીને આપણે સત્સંગ જાળવો. એ જાજા સંતો નથી એટલે બધે કાંઈ પહોંચી એકવાના હોય ને. એને લાલજી મહારાજ એકલા છે, એ બધે થોડા પહોંચી એકવાના. જો કાલે મારે હારે જ રહેવાનું હતું તો લાલજી આ શાસન વાળા તાલાવાળાનો બહુ આગ્રહ હતો કે લાલજી મહારાજ આવો આવો. તો લાલજી મહારાજ કે સંતો આવશે તો અમે જઈ આવ્યા પછી ઇન્સ્ટેડ ઓફ મી. તો સરસ. હવે જાજો સમય નહીં લેતો, હવે કોઈ જાઓ બધાને થોડી વાર નાસ્તો પાણી મળશે. પણ અમારે પૂજ્ય નિષ્કામ સ્વામી સરસ મજાની કથા કરે છે તો એમનો પણ આપણે આજ પ્રમોદ ભગત માં ભાગ પડાવ્યો અમે. અચાનક એટલે તમારું પાછું પેન્ટિંગ માર્યું અહીં આવવું પડશે બરાબર, અને તમારું વિચરણ ચાલુ જ રાખવાનું.
અને તમારે ટીમે સપોર્ટ સારો આપે છે ઘનશ્યામભાઈ ને બધા. કેવો? ક્રિસ ક્રિસ ભગત, કુલદીપ ભગત જાય ટીમે બધે સરસ સપોર્ટ આપે. ગામના ગામના કોઈ સપોર્ટ ન આપે. આપે કોઈ? તમને સપોર્ટ આપે છે બધા. હરે કૃષ્ણ મહારાજ ની જય. આ ધર્મ પર રાજી કહો છો બીજો. કુલદીપ સ્વામી સાંભળતા પહેલા